ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઓહમના નિયમની ચર્ચા કરી. ઓહમનો નિયમ શું કહેતો હતો કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V is equal to V ચલે છે I. V ચલે છે એની નિશાની આપણે કાઢી નાખી હતી, એની બદલે મૂક્યું હતું R. જ્યાં R બરાબર શું હતો? વાહક તારનો અવરોધ. R બરાબર શું હતો? વાહક તારનો અવરોધ. જો હું R ને આ બાજુ લાવું તો વિના છેદમાં R is equal to I. એનો મતલબ એમ થાય કે અવરોધ R અને વિદ્યુત પ્રવાહ I એકબીજાના કેવા પ્રમાણમાં છે? એટલે કે વ્યસ્ત પ્રમાણ. કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. મેં તમને કીધું હતું આગલા લેક્ચરમાં કે જો અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે, જો વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ ઘટે. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આજે અવરોધ વિશે આપણે વધુ જાણવી છે કે જો તમારે વોલ્ટેજ એટલે કે બેટરીનું જે મૂલ્ય છે એ બદલવું નથી બરાબર, અને વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવો છે, અવરોધમાં ફેરફાર કરવો છે, તો કઈ રીતના કરી શકશો? સાંભળજો, વિદ્યુત સ્થિતિમાનનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર અવરોધના મૂલ્યમાં ફેરફાર કરવાના સાધનને તમે રીઓસ્ટેટ કરી શકો છો. શું કહી શકો છો? રીઓસ્ટેટ કહી શકો છો. એક ઉદાહરણ દ્વારા સમજાવો. દાખલા તરીકે તમે 5 વોલ્ટની એક બેટરીનો ઉપયોગ કરો છો, જેની મદદથી તમને 0.10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળે છે. ઉદાહરણ સાંભળજો. શું કીધું? તમે 5 વોલ્ટ બેટરીનો ઉપયોગ કરો છો, એની મદદથી તમને 0.10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળે છે. હવે તમારે વિદ્યુત પ્રવાહ ઘટાડવો છે બરાબર. અહીંયા પ્રાપ્તિ સ્થાન એટલે જ રાખવું છે, 5 વોલ્ટનું 5 વોલ્ટ જ રાખવું છે. મારે 5 માંથી 4 કે 2 કે 1 કરવાની જરૂર નથી, પરંતુ છતાં મારે વિદ્યુત પ્રવાહ ઘટાડવો છે તો તમારે અહીંયા રીઓસ્ટેટનો ઉપયોગ કરવો પડે. શેનો ઉપયોગ કરવો પડે? રીઓસ્ટેટ. રીઓસ્ટેટની મદદથી અવરોધના મૂલ્યમાં ફેરફાર થશે, અને અવરોધના મૂલ્યમાં ફેરફાર થાય એટલે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું થાય? ફેરફાર થાય. આપણે એક પ્રવૃત્તિ જોવાની છે. પ્રવૃત્તિની અંદર તમારે 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષો 1.5 વોલ્ટના શું છે? 4 વિદ્યુત કોષ, એક નિક્રોમનો તાર, નિક્રોમનો તાર, એક તમારે લેવાનો છે ટોર્ચ બલ્બ, ટોર્ચનો બલ્બ લેવાનો છે, અને એક લેવાનો છે 10 વોટનો બલ્બ. વોટો વોલ્ટ નહીં, વોટ અને વોલ્ટમાં બહુ તફાવત છે વિદ્યાર્થી મિત્રો, સમજાવું છું. વોલ્ટ એટલે વી, અને વી એ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે. જ્યારે ડબલ્યુ એટલે વોટ, વોટ છે પાવરનો એકમ છે. વોટ્સનો એકમ છે, પાવરનો એકમ છે. ઓકે, 10 વોટનો બલ્બ જોજો. હવે આમાંથી હું એક વિદ્યુત પરિપથ બનાવું છું, ધ્યાન રાખજો. સાથે એક એમીટર પણ લઈ લો, એક એમીટર. હવે 1.5 વોલ્ટના કેટલા લીધા છે? 4. 1, 2, 3 અને 4 વિદ્યુત કોષ લઈ લીધા. ઓકે, કળ લઈ લો. કળને આપણે અહીંયા ઓકે ગોઠવી દીધું, રેડી. એક એ મીટર અહીંયા ગોઠવી દીધું. અહીંયા આપણે ગેપ રાખી, અંતરાલ જેને કહેવાય. ઓકે, અને એક વિદ્યુત પરિપથ તૈયાર કર્યો. શું તૈયાર કર્યો? વિદ્યુત પરિપથ, પ્લસ માઇનસ. જોજો વિદ્યાર્થી મિત્રો,
હવે મે કેટલી વસ્તુ લેવાની કીધી છે નિક્રોમનો તાર ટોર્ચ બલ્બ અને 10 વોટનો બલ્બ સાંભળો પહેલા મે અહીંયા નિક્રોમનો તાર લગાડી દીધો શું લગાડી દીધો નિક્રોમનો તાર સાંભળો પહેલા શું કર્યું નિક્રોમનો તાર લગાડ્યો નિક્રોમનો તાર લગાડ્યા બાદ આ જે કળ હતી કળની અંદર પ્લગ ભરાવવાનો સાંભળો કળમાં તમે પ્લગ ભરાવશો એટલે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થશે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થશે વિદ્યુત પ્રવાહ હંમેશા ધન ધ્રુવ તરફથી ઋણ ધ્રુવ તરફ શું કરે છે ગતિ કરે છે ઓકે તો તમારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે છે પહેલા કોની વખતે નિક્રોમના તારની વખતે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપી લેવાનું કોની મદદથી માપશો એ મીટરની મદદથી ઓકે હવે એક કામ કરો કળમાંથી પ્લગ કાઢી નાખો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જશે નિક્રોમના તારની બદલે અહીંયા હવે તમારે ટોર્ચ બલ્બ લગાડવાનો છે શું લગાડવાનો છે ટોર્ચ બલ્બ ફરી પાછો કળની અંદર પ્લગ ભરાવો ટોર્ચ બલ્બમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું આવે છે એ મીટરની મદદથી માપી લો ઓકે હવે ટોર્ચ બલ્બની બદલે 10 વોટનો બલ્બ લગાડો ફરી પાછો કળમાં પ્લગ ભરાવો ફરી પાછું તમારે એ મીટરની મદદથી કોનું મૂલ્ય માપવાનું છે તો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોનું મૂલ્ય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓકે હવે જોજો તમે ત્રણ જુદા જુદા પદાર્થ લીધા પહેલો લીધો નિક્રોમનો તાર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપ્યું બીજો લીધો ટોર્ચ બલ્બ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપ્યું ત્રીજો લીધો 10 વોટનો બલ્બ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપ્યું તો મારો પ્રશ્ન એ છે અહીંયા કે શું આ ત્રણે ત્રણ કિસ્સામાં તમને વિદ્યુત પ્રવાહ સમાન મળશે કે વિદ્યુત પ્રવાહ અલગ એટલે કે જુદો જુદો મળશે સાંભળો શું કીધું ત્રણે ત્રણ કિસ્સાની અંદર વિદ્યુત પ્રવાહ સમાન મળવાનો છે કે વિદ્યુત પ્રવાહ અલગ અલગ મળવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે ત્રણે ત્રણ કિસ્સામાં એ મીટરનું જે મૂલ્ય છે એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ અલગ મળશે કેવું મળશે અલગ અલગ સર કેમ એવું આપણે અહીંયા તો ચાર ના ચાર વિદ્યુત કોષ છે તો કેમ એવું પ્રાક્ટિસ તો સરખો છે વિદ્યુત સ્થિતિમાન તફાવત તો શા માટે અલગ અલગ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે તો વિદ્યાર્થી મિત્રો કેટલાક પદાર્થો વિદ્યુત ભારના વહનને વિદ્યુત ભારનું વહન એટલે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારના વહનને સરળ માર્ગ પૂરો પાડે છે એટલે કે કેટલાક પદાર્થો વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરે છે જ્યારે કેટલાક પદાર્થ વિદ્યુત ભારના વહનને અવરોધે છે શું કરે છે અવરોધે છે આઈડિયા આવ્યો જો કેટલાક પદાર્થ આમાંથી બધા સરખા નહીં હોય આમાંથી કેટલાક વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરી શકશે જ્યારે કેટલાક પદાર્થ જે છે વિદ્યુત ભારના વહનને શું કરશે અવરોધશે એટલા માટે તમને ત્રણે ત્રણ કિસ્સાની અંદર જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે એ મીટર વડે માપવાના છીએ એ કેવું મળવાનું છે જુદું જુદું મળવાનું કેવું મળવાનું છે જુદું જુદું મળવાનું છે અને એક વસ્તુ તમને ખાસ કહી દો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ તમે વાહક લઈ લો કોઈ પણ વાહક લઈ લો બરાબર વાહકની અંદર ઇલેક્ટ્રોન સ્વતંત્ર નથી ગતિ કરતો સ્વતંત્ર ગતિ કરતો નથી પરંતુ એ જે પરમાણુમાંથી ગતિ કરે છે જે પરમાણુમાં ગતિ કરે છે જે પરમાણુમાં શું કરે છે ગતિ કરે છે એના વડે નિયંત્રિત થયેલો હોય છે એના વડે શું થયેલો હોય છે નિયંત્રિત થયેલો હોય છે બરાબર ખબર પડી સ્વતંત્ર નથી ગતિ કરતો જે પરમાણુની અંદર ગતિ કરે છે એ પરમાણુ દ્વારા શું થયેલો હોય છે નિયંત્રિત થયેલો હોય છે હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો બે સમાન પરિમાણ ધરાવતા સમાન પરિમાણ ધરાવતા બે વાહક તાર લીધા કેવા તાર લીધા વાહક તાર આ બે સમાન પરિમાણ એટલે સમાન કદ ધરાવતા દાખલા તરીકે આ આટલું આ કદ ધરાવતા બંને સમાન કદ ધરાવે છે બરાબર ઓકે સમાન પરિમાણ ધરાવે પરંતુ આમાંથી જેનો અવરોધ ઓછો બે તારમાંથી અવરોધ કેવો ઓછો એ તાર વિદ્યુતના સારા વાહક ગણાય
વિદ્યુત ના શું ગણાય સારા વાહક ગણાય અવરોધ ઓછો એટલે વધારે વિદ્યુત પ્રવાહનું વહન થાય અને વધારે વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે વિદ્યુત ના કેવા ગણાય સારા વાહક ગણાય આ જ રીતના પરિભાષા બે સમાન પરિમાણના તાર લીધા જેનો અવરોધ વધારે અવરોધ કેવો વધારે બરાબર એ વિદ્યુતના મંદ વાહક ગણાય શું ગણાય મંદ વાહક ગણાય અવરોધ બેમાંથી જેનો વધારે હશે આનો વધારે એટલે વિદ્યુત મંદ વાહક અને આનો વધારે એટલે વિદ્યુતનો મંદ વાહક આઈડિયા આવ્યો અવરોધ ઓછો તો વિદ્યુતના સારા વાહક અવરોધ વધારે તો વિદ્યુતના મંદ વાહક આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ટૂંકમાં હું તમને એમ કહેવા માંગુ છું કે મેં આ ત્રણે ત્રણ પદાર્થ લીધા તો ત્રણે ત્રણ પદાર્થની અંદર મને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે છે તો તમને મનમાં પ્રશ્ન રહે સાહેબ અમે તો બેટરી તો બદલાઈ નથી બેટરી તો એટલી ને એટલી જ છે અને એટલા ને એટલા જ વોલ્ટેજની છે તો શા માટે અમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે છે તો વિદ્યાર્થી મિત્રો કેટલાક પદાર્થ જે છે એ વિદ્યુત ભારને સરળતાથી વહન કરાવી શકે છે અથવા તો કેટલાક પદાર્થમાં વિદ્યુત ભાર સરળતાથી વહન થાય છે જ્યારે કેટલાક પદાર્થમાં વિદ્યુત ભાર સરળતાથી વહન થતો નથી આઈડિયા આવ્યો જેમાં સરળતાથી વહન થાય એ વિદ્યુતના સારા વાહક જેમાં સરળતાથી વહન ન થાય એ વિદ્યુતના મંદ વાહક હવે સિમ્પલ વસ્તુ છે સરળતાથી વહન થતું હોય એનો મતલબ એમ કે અવરોધ કેવો છે ઓછો છે સરળતાથી પસાર ન થતું હોય બરાબર એનો મતલબ એમ કે અવરોધ કેવો છે વધારે છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હજી એક મારે પ્રવૃત્તિ જોવાની છે અને અગત્યની પ્રવૃત્તિ છે ખૂબ જ સમજવા જેવી પ્રવૃત્તિ છે ઓકે એ પ્રવૃત્તિની અંદર ફરી પાછો મારે એક વિદ્યુત પરિપથ દોરવો પડશે શું દોરવો પડશે વિદ્યુત પરિપથ ઓકે સેમ વિદ્યુત પરિપથ આપણે એક પોઈન્ટ પાંચ વોલ્ટના 400 ને લીધા બલ્બ એક કળ ઓકે 100 ને લીધી કળ લઈ લીધી એક એ મીટર ગોઠવી દીધું શું ગોઠવી દીધું એ મીટર અને ફરી પાછો અહીંયા જગ્યા ખાલી રાખું છું અંતરાલ બનાવું છું કારણ કે મારે જુદા જુદા પદાર્થો ત્યાં મૂકવાના છે ઓકે અહીંયા હવે મારે જુદા જુદા ચાર તાર લેવાના છે પ્લસ કેટલા તાર લેવાના છે ચાર તાર આ ખાસ ધ્યાન જો પહેલો તાર કે જેની લંબાઈ L હોય લંબાઈ કેટલી હોય L હોય અને આડછેદ એટલે કે ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ લંબાઈ L અને ક્ષેત્રફળ A એવો એક તાર લેવાનો છે દાખલા તરીકે મેં આ આ એક તાર લીધો ઓકે જેની લંબાઈ a અને ક્ષેત્રફળ a છે બીજો તાર લેવાનો છે જેની લંબાઈ 2l લંબાઈ એટલે 2l અને ક્ષેત્રફળ a નું એ દેવાનું છે મતલબ ક્ષેત્રફળ એટલું જ રાખ્યું છે માત્ર લંબાઈ બમણી કરી છે લંબાઈ કેવી કરી છે બમણી કરી છે ઓકે ત્રીજો તાર લેવાનો છે જેની લંબાઈ a અને ક્ષેત્રફળ 2a મતલબ લંબાઈ પહેલા તાર જેટલું લંબાઈ તો એટલી જ છે પણ ક્ષેત્રફળ વધારે દીધું છે એટલે કે આ લંબાઈ એટલી થઈ ગઈ પણ ક્ષેત્રફળ શું થઈ ગયું વધી ગયું કોના કરતા પહેલા તાર કરતા કેટલું થઈ ગયું બમણો થઈ ગયું ઓકે આ ત્રણે ત્રણ તાર છે વિદ્યાર્થી આ ત્રણે ત્રણ તાર એ તમારે નિક્રોમના લેવાના છે કોના લેવાના છે નિક્રોમના લેવાના છે અને ચોથો તાર જે છે એ L લંબાઈ અને A ક્ષેત્રફળ પણ એ તાર લેવાનો છે તમારે તાંબાનો તાંબાનો તાર એટલે કે કોપરનો તાંબાનો તાર એટલે શું થાય કોપરનો આઈડિયા આવ્યો ઓકે કેટલા તાર લીધા ચાર હવે સાંભળજો વારાફરતી જે રીતે આપણે આમાં કેમ અલગ અલગ વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય કર્યું તો સૌ પ્રથમ હું L લંબાઈ નો તાર અને એ આડછેદ ધરાવતા તાર નું ક્ષેત્રફળ જે છે એને નિક્રોમ ના તાર ને અહીંયા લગાડો કળ ની અંદર પ્લગ ભરાવી વિદ્યુત પ્રવાહ ચાલુ થયો ધન ધ્રુવ તરફ થી ઋણ ધ્રુવ તરફ ગતિ કર્યો ઓકે અને મારે શું માપવાનું છે માત્ર મારે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય માપવાનું છે
और विद्युत प्रवाह नु मूल्य कोने द्वारा मापासे तो के विद्युत प्रवाह नु मूल्य ए मीटर द्वारा मापासे ओके चलो आनी अंदर ने विद्युत प्रवाह नु मूल्य मापी लीधो विद्युत प्रवाह नु मूल्य सो करी लीधो मापी लीधो जे आयो ते बराबर ओके હવે કળમાંથી પ્લગ કાઢી નાખ્યો હવે કયા તાર લગાવો બે લંબાઈ ધરાવતો ફરી પાછું વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય મળે ઓકે જે આવ્યું હોય તે હવે તે કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ 2a ફરી પાછું માપ્યું ઓકે હવે ચોથો તાંબાનો તાર તો મારો પ્રશ્ન એ સુધી થાય છે કે શું દરેક વખતે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય તમને અલગ અલગ મળવાનું છે કે સમાન મળવાનું છે તો સ્વાભાવિક છે કેવું મળવાનું છે અલગ અલગ મળવાનું છે તો પ્રશ્ન એ થાય કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ અલગ મળે બરાબર તો મતલબ આનો અવરોધ જે છે એ અલગ અલગ હોય તો પ્રશ્ન એ થાય શું વાહક તારનો અવરોધ કોનો વાહક તારનો અવરોધ તારની લંબાઈ પર આધાર રાખે ખરી કોના પર તારની લંબાઈ પર આધાર રાખે ખરી કારણ કે લંબાઈ આપણે અહીંયા ચેન્જ કરવી છે પહેલા l લીધો તો પછી 2l લીધો તો ઓકે આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન શું વાહક તારનો અવરોધ તારના ક્ષેત્રફળ પર આધાર રાખે ખરી તારના ક્ષેત્રફળ પર આધાર રાખે ખરી કારણ કે ક્ષેત્રફળ પણ આપણે બદલાયું છે એ ક્ષેત્રફળ હતું અહીંયા કેટલું ક્ષેત્રફળ લઈ લીધું છે 2a ત્રીજો પ્રશ્ન વાહક તારનો અવરોધ વાહક તારનો અવરોધ એ પદાર્થના દ્રવ્ય પર આધાર રાખે કરે દ્રવ્યનો મતલબ આ ત્રણ તાર જે મે લીધા હતા આ ત્રણે ત્રણ તાર છે ના હતા નિક્રોમ શું છે નિક્રોમ મિશ્ર ધાતુ છે કોની કોની નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને આયર્ન આ ચાર ધાતુની શું છે મિશ્ર ધાતુ છે જ્યારે કે ચોથો તાર લીધો છે એ કયો તાર હતો તાંબાનો તાર મતલબ દ્રવ્ય બદલાય ગયું બદલાય ગયું કે ન બદલાય ગયું તો મારા ત્રણ પ્રશ્ન છે શું વાહક તારનો અવરોધ લંબાઈ પર આધાર રાખે શું વાહક તારનો અવરોધ ક્ષેત્રફળ પર આધાર રાખે શું વાહક તારનો અવરોધ દ્રવ્ય પર આધાર રાખે ખરી તો તમે આ અવલોકન કર્યા છે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે l માંથી તમે 2l લંબાઈનો તાર લીધો ને લંબાઈ બમણી કરતા લંબાઈ બમણી કરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું થઈ જાય છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય છે અડધું થઈ જાય છે કેવું થઈ જાય છે અડધું થઈ જાય છે શા માટે સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો તાર લંબાઈ ગયો તાર શું થઈ ગયો લંબાઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહ શું થઈ જવાનો છે અડધો થઈ જવાનો છે પહેલા આટલો જ તાર હતો હવે એટલું જ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો અહીંયા લખી ઓકે છે પણ હવે લંબાઈ શું થઈ ગઈ બમણી થઈ ગઈ લંબાઈ વધી ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર તો શું થઈ ગયું લંબાઈ બમણી કરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ ગયું છે અડધું થઈ ગયું શું થઈ ગયું અડધું થઈ ગયું આ પહેલી વસ્તુ આઈડિયા આવી બીજું જેવું તમે ક્ષેત્રફળ ડબલ કર્યું ક્ષેત્રફળ એ હતું ક્ષેત્રફળ કેટલું કર્યું 2a ક્ષેત્રફળ બમણું કરતા ક્ષેત્રફળ બમણું કરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ ગયું ડબલ થઈ ગયું એટલે બે ગણું થઈ ગયું કેવું થઈ ગયું બે ગણું સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા લંબાઈ l હતી હવે તમે એની પહોળાઈ આમ વધારી દો ક્ષેત્રફળ વધારી દો એટલે વધારે વિદ્યુત પ્રવાહનું વહન થવાનું છે એક પાતળી પાઇપ લો એમાંથી પાણી પસાર કરાવો બરાબર અને એક જાડી પાઇપ લઈ લો એમાંથી પાણી પસાર કરાવો વધારે જે છે એ જાડી પાઇપમાંથી પાણી પસાર થશે કારણ કે ક્ષેત્રફળ શું થઈ જાય છે વધી જાય છે શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો વધી જાય છે ઓકે મતલબ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું થઈ ગયું હોય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ ગયું હોય અડધું થઈ ગયું હોય તો અહીંયા અવરોધ જે છે એ વધ્યો હોય અવરોધ વધ્યો હોય તો જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું થયું હોય અને અહીંયા જે છે એ અવરોધ ઘટે તો જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે વધે ન વધે ઓકે તો હવે સાંભળજો આ બધા અવલોકન પરથી એક તારણ નીકળે શું તારણ નીકળે કે વાહક તારનો અવરોધ વાહક તારનો અવરોધ ત્રણ બાબત પર આધાર રાખે કેટલી બાબત પર ત્રણ બાબત પર પહેલું
તારની લંબાઈ પર પેલો કેટલો તારની લંબાઈ પર કારણ કે લંબાઈને બદલાવી એટલે અવરોધ પણ બદલાણો લંબાઈ બદલાવી તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ બદલાણું હતું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાણું મતલબ અવરોધ બદલાણો હોય તો જ ઓકે બીજું શેના પર આધાર રાખે કે તારના આડછેદ પર તારના આડછેદ પર આધાર રાખે ઓકે ક્ષેત્રફળ બદલાયું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી ગયું ન વધી ગયું ક્યારે વધ્યું હોય અવરોધ ઘટ્યો હોય ત્યારે ઓકે ત્રીજું તારના દ્રવ્ય પર તારના દ્રવ્ય ઉપર અહીંયા નિક્રોમ નો તાર હતો તાંબાનો તાર છે તાર બદલાઈ ગયો નિક્રોમ મિશ્ર ધાતુ છે સારા સારો વાહક તાર તાંબુ કોપર વિદ્યુત પ્રવાહનું વહન વધારે થયું હશે તાંબાના તાર પર થાય નો થાય અને ચોથી વસ્તુ જે ચોપડી નથી આવી પણ હું કહું છું તાપમાન ઉપર શેના પર તાપમાન પર કારણ કે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે એટલા માટે આ ચોથી વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો વાહક તારનો અવરોધ કેટલી વસ્તુ પર આધાર રાખે છે ચાર વસ્તુ પર આધાર રાખે છે પહેલું મેં તમને કહ્યું કીધું તારની લંબાઈ બીજું કયું કીધું તારના આડછેદ પર ત્રીજું કયું કીધું તારના દ્રવ્ય પર ને ચોથું કયું કીધું તાપમાન ઉપર તો આ વાહક તારનો અવરોધ ચાર વસ્તુ ઉપર આધાર રાખે છે પરંતુ આના પરથી આપણે અવલોકન કરીએ તો આપણને એક વસ્તુ ખબર પડે જોજો કે વાહક તારનો અવરોધ બરાબર તારની લંબાઈના સમપ્રમાણમાં સમપ્રમાણમાં હોય ત્યારે બે એક રાશિ વધે બીજી રાશિ વધે જોજો એ તમને કહું છું તારની લંબાઈના સમપ્રમાણમાં સમપ્રમાણમાં હોય તો એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે જો લંબાઈ વધારી દીધી ને લંબાઈ કેટલી કરી દીધી અમે જો લંબાઈ બમણી કરી દીધી આયા તો લંબાઈ બમણી કરી દીધી તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું થયું હતું તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું ક્યારે થયું હોય અવરોધ વધ્યો હોય ત્યારે મતલબ લંબાઈ વધે તો અવરોધ વધે આઈડિયા આવ્યો લંબાઈ વધે તો અવરોધ વધે એટલા માટે કીધું છે તારનો અવરોધ તારની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં આડછેદ એટલે ક્ષેત્રફળ એરિયા જેને આપણે એ વડે દર્શાવીએ છીએ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો તારની લંબાઈ અહીંયા જોજો તારનો અવરોધ કોના તારની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણ એ પણ સમજાવો જો અહીંયા મેં ક્ષેત્રફળ બમણું કર્યું હતું તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો અડધો વિદ્યુત પ્રવાહ અડધો ક્યારે થયો હોય જ્યારે અવરોધ ઘટ્યો હોય ત્યારે મતલબ ક્ષેત્રફળ વધારતો હતો તો અવરોધ ઘટતો હતો મતલબ એકબીજાના કેવા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં એટલે કે અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને લંબાઈના સમપ્રમાણમાં વાહક તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓકે ચાલો સમપ્રમાણતાની નિશાની કાઢી નાખો આર ચલે છે નિશાની કાઢીને એક રો લગાડી દીધો શું લગાડી આને શું કહેવાય રો એલ બાય એ તો પ્રશ્ન થશે યાદ કરવાના આગળમાં ઓમના નિયમમાં પણ સમપ્રમાણતા નિશાની કાઢી નાખી એને બદલે શું લગાડ્યો હતો આર જે આર શું હતો વાહકતાનો અવરોધ તો અહીંયા રો શું છે તો રો જે છે એ તારની અવરોધકતા શું છે તારની અવરોધકતા અવરોધકતા કોને કહેવાય વ્યાખ્યા ચોપડી નથી આપી પણ હું તમને જણાવું છું અવરોધકતા કોને કહેવાય તો કે તારના એકમ ક્ષેત્રફળ દીઠ તારનો અવરોધ એકમ ક્ષેત્રફળ દીઠ તારનો અવરોધ જેને શું કહેવાય તારની અવરોધકતા ઓકે અવરોધકતાને શેના વડે દર્શાવાય રો વડે ઓકે રો ને સૂત્રનો કરતા બનાવો ઓકે તો રો ની સાથે જે છે એ છેદમાં જશે એ ક્યાં જશે ઉપર r ઇન્ટુ a છેદમાં l હવે મારે અવરોધકતાનો એકમ મેળવવો છે જોજો અવરોધનો એકમ ઓમેગા ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર લંબાઈનો એકમ મીટર અહીંયા મીટર સ્ક્વેર છે એની બદલે મીટર ગુણ્યા મીટર
મીટર મીટર કેન્સલ તો અવરોધકતાનો એકમ શું થઈ ગયો ઓમેગા ઇનટુ મીટર શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ઓમેગા ઇનટુ મીટર આઈડિયા આવ્યો જો ઝોપડીની અંદર ડાયરેક્ટ આપી દીધો છે ઓમેગા ઇનટુ મીટર પણ કઈ રીતના આવે એટલે તમને અહીંયા દર્શાવ્યો છે કે કઈ રીતના ઓમેગા ઇનટુ મીટર આવ્યો તમે ઓમેગા ને સૂત્રનો કર્તા સોરી રો ને સૂત્રનો કર્તા બનાવો અવરોધ r ગુણ્યા એના છેદમાં l r નો એકમ ઓમ ઓમેગા બરાબર એ નો ક્ષેત્રફળ મીટર સ્ક્વેર છેદમાં મીટર 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 કેન્સલ ઓમેગા ઇનટુ મીટર આટલું ક્લિયર થયું ઓકે હવે ખાસ વિદ્યાર્થીઓ ધાતુ અને મિશ્ર ધાતુ આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ ઓછી હોય છે કેવી છે ખૂબ ઓછી કેટલી હોય છે તો કે 10 ની માઇનસ 8 ઘાત ઓમેગા ઇનટુ મીટર થી 10 ની માઇનસ 6 ઘાત ઓમેગા ઇનટુ મીટર આ ખાસ ધ્યાન રાખજો કોની ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા કેટલી થઈ ગઈ ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા 10 ની માઇનસ 8 ઘાત ઓમેગા ઇનટુ મીટર થી 10 ની માઇનસ 6 ઘાત ઓમેગા ઇનટુ મીટર આઈડિયા વિદ્યાર્થી મિત્રો અને જ્યારે આ શું છે ધાતુ અને મિશ્ર ધાતુ જ્યારે અવાહક અવાહક એટલે રબર કાચ કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં તો એની અવરોધકતા ખૂબ જ વધારે હોય છે અવરોધકતા ખૂબ જ કેવી હોય છે વધારે હોય છે કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો વધારે કેટલી હોય તે કે 10 ની 12 ઘાત ઓમેગા ઇનટુ મીટર થી 10 ની 18 ઘાત ઓમેગા ઇનટુ મીટર કેટલી હોય 10 ની 12 ઘાત ઓમેગા ઇનટુ મીટર થી 10 ની 18 ઘાત ઓમેગા ઇનટુ મીટર બીજી વસ્તુ એક ખાસ વાત તમને જણાવી છે કે મિશ્ર ધાતુ કહેવાય ને મિશ્ર ધાતુ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે બે કે બે કરતા વધારે ધાતુ કે અધાતુઓ ભેગી થઈ જે બનાવે એને શું કહેવાય મિશ્ર ધાતુ હવે આ મિશ્ર ધાતુની અવરોધકતાની ચર્ચા કરીએ ને આપણે મિશ્ર ધાતુની અવરોધકતા કે જે મૂળ ધાતુમાંથી બનેલી હોય ને એની કરતા વધારે હોય એની કરતા કેવી હોય વધારે હોય સિમ્પલ એક્ઝામ્પલ આપો દાખલા તરીકે નિક્રોમ છે નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને આયર્ન તો આની અવરોધકતા છે ને આ મૂળ ધાતુ કઈ છે અંદર ચાર છે નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને આયર્ન તો કે એની કરતા બરાબર કોની આ મૂળ ધાતુમાંથી બનેલી છે કે આ ચારે ચાર કરતા નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને આયર્ન કરતા આ જે મિશ્ર ધાતુ છે એની અવરોધકતા કેવી હોય વધારે એટલા માટે એનો ઉપયોગ છે વિદ્યુત ઉષ્મીય ઉપકરણની અંદર કોની અંદર વિદ્યુત ઉષ્મીય ઉપકરણ દાખલા તરીકે ઇસ્ત્રી દાખલા તરીકે ટોસ્ટર આની અંદર કરી જેને શા માટે કે ઊંચા તાપમાને મિશ્ર ધાતુ જે છે એ ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતા નથી ઓક્સિડાઇઝ એટલે શું નથી પામતા દહન પામતા નથી એટલા માટે મિશ્ર ધાતુનો ઉપયોગ જે છે એ શા માટે કરવામાં છે વિદ્યાર્થી મિત્રો ઉષ્મીય વિદ્યુત ઉષ્મીય સાધનમાં દાખલા તરીકે ઇસ્ત્રી છે ટોસ્ટર છે એની અંદર મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં છે માત્ર બલ્બનો ફિલામેન્ટ કે જેની અંદર ટંગસ્ટન ધાતુ કઈ ટંગસ્ટન ધાતુ જેની સંજ્ઞા છે ડબલ્યુ સંજ્ઞા શું છે ડબલ્યુ બલ્બનો ફિલામેન્ટ જો બલ્બની અંદર તાર આવે ઈ કઈ ધાતુમાંથી ટંગસ્ટન ધાતુમાંથી બનાવવા છે જેની સંજ્ઞા શું છે ડબલ્યુ શું છે વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આઈડિયા આવ્યો આજે આપણે બે ટોપિક જોયા પહેલો અવરોધ અને એની અંદર બીજો ટોપિક એટલે અવરોધકતા તો આશા રાખું છું કે વિડીયો જોયા પછી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન અમારે રહેશે નહીં અને જો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય વિદ્યાર્થી મિત્રો તો મને કોમેન્ટ કરી અવશ્ય જણાવો જેથી હું આવતા લેક્ચરની અંદર ઈ જ ટોપિક તમને વધુ સ્પષ્ટતા સાથે સમજાવી શકું ઓકે અસ્તો જય હિન્દ જય ભારત